નમસ્કાર દર્શક મિત્રો, લોકસામના ન્યૂઝમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે ફરી એકવાર શિવમ ગ્રુપના અલ્પેશભાઈ પૂજારા અને તેમજ ગ્રુપ દ્વારા ફરસાણ વિતરણનું આયોજન કરેલું અને મોટી સંખ્યામાં લોકોએ લાહો લીધો. તો મિત્રો, ફરી મળીશું નવા ન્યૂઝ સાથે. જોતા રહો લોકસામના ન્યૂઝ. રિપોર્ટર રોનક ચરણદાસ. નમસ્કાર દર્શક મિત્રો, લોકસામના ન્યૂઝમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. અત્યારે આપણે રાજકોટના હસનવાડી વિસ્તારમાં આવી ગયા છીએ કે જ્યાં શિવમ ગ્રુપ દ્વારા અવનવું આયોજન કરી અને આપણી સંસ્કૃતિને જાળવી રાખતા હોય છે ત્યારે શિવમ ગ્રુપના સભ્યોને મળી અને આપણે જાણીએ કે શું શું આયોજન કરે છે અને દર વર્ષે કેટલું પુણ્ય કમાય છે એ આપણે પૂછી શકીએ. શું નામ ભાઈ આપણું? પ્રવીણસિંહ ઝાલા. અને કેટલા વર્ષથી તમે આ ગ્રુપ ચલાવો છો? અમે આ ગ્રુપ તો સમજો ને કે 10-12 વર્ષ થયા છે, પણ આ વિતરણની છેલ્લા 10 વર્ષથી ચાલુ કરેલ છે. રામનાથ દાદાની કૃપાથી, વાસુકી દાદાની કૃપાથી હાલે છે. અને અમારી એવી ગણતરી કે અમે નહીં, અમારા કદાચ હાથ પેઢી લગી આ ચાલુ રહીએ ને એવી અમે ગણતરી કરી છે. સૌ કોઈના જેવા આશીર્વાદ, ભગવાનની ઈચ્છા એ પ્રમાણે રેગ્યુલર ચલાવવા માગી છી. અને કોઈ જાતનું આમાં કોઈને પ્રતિબંધ નથી. જાહેર જનતાને આમંત્રણ છે કે જેટલી જાજી પ્રસાદ લઈએ. અમે તો એટલું ઈચ્છીએ છીએ કે આ વર્ષે 10 ટન દીધું બોલાવર છે એ બધાની દયાથી 25 ટન દઈ, 20 ટન દઈ એવી અમારી અપેક્ષા છે. આમાં કોઈ જ્ઞાતિ બંધી કે કોઈ ફરજિયાત કોઈ કાસ્ટ માટે જ કરતા હોય કે એવી કોઈ વસ્તુ? આમાં ભગવાન કોઈનો ભેદ નથી કરતા, તો અમારે પછી આમાં કરવાનો કાંઈ એવો પ્રશ્ન જ નથી કે આ ઓલા છે ને આ ઓલા છે. અમારે હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ છે, બધા એક છે. અમારા માટે બધા સરખા છે. ભગવાને કોઈનો ફેરફાર નથી કર્યો, તો અમે માણા કોણ છે ફેરફાર કરવા વાળા? અમે આ ફક્ત શ્રાવણ મહિના માટે જ કરો છો કે જેટલા તહેવાર આવે છે કે કોઈ પણ તહેવારના બધા તહેવારમાં વસ્તુ કરો છો? બધા તહેવારમાં અમારાથી ફૂલ નહીં તો ફૂલની પાકડી જે કાંઈ થાય અમે કરવા માગી છીએ અને કરી છીએ. દર શ્રાવણ મહિનાના સોમવારે ફરાળનું અલગ અલગ આયોજન હોય. દર વખતે નવરાત્રિમાં નોરતામાં બને એટલી અમે ગણતરી નથી કે 50-100 થાય છે ગરબીઓ. એક ગરબીની કદાચ 50 દીકરીઓ હોય, 100 હોય કે 500 હોય, બધાને નાસ્તો આયોજન કરી છીએ દર વર્ષે. તો દર્શક મિત્રો, તમે જોયું છે કે પિન્ટુભાઈ કે જેને પૃથ્વીસિંહ ઝાલા તરીકે ઓળખવામાં આવે છે એમનું નિવેદન તમે જોયું છે. હું રોનક ચરણદાસ, લોકસામના ન્યૂઝ, રાજકોટ.